नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 6 भारतना सांस्कृतिक वारसाना स्थळो भाग 5 मा आगळ आपणे जोईशुं गोवाना देवळो चांपानेर धोळावीरा ने लोथल आपणा गुजरातना स्थापत्य जूनागढ अमदावाद पाटण शिवपुर ગુજરાતના સ્થાપત્ય વિશે આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આ ગોવાના દેવળો વિશે. ઈસવીસન 16મી સદીમાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ આપણા દેશમાં વેપાર કરવા માટે આવેલા ભારતમાં આવીને સૌથી પહેલા એમણે કોઠીઓ સ્થાપેલી. એમાં ગોવામાં કોઠીઓ સ્થાપેલી અને સૌથી પહેલા આ ફિરંગીઓએ ગોવાને પોતાની રાજધાની બનાવી. તો પોર્ટુગીઝો વેપાર કરવા માટે આપણા દેશમાં આવેલા તો એમની સાથે સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આપણા દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આવ્યા અને એમણે ભારતની સાથે સાથે ગોવામાં અનેક ખ્રિસ્તી દેવળો બનાવ્યા. તો આ પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથોલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત હતા ફ્રાન્સિસ ઝેવિયર. વિદ્યાર્થી મિત્રો, ઝેવિયર એ ફ્રાન્સિસનું ગામનું નામ હતું. સ્પેનમાં આવેલું આ ઝેવિયર એ એમના ગામનું નામ હતું. એમના નામ પરથી ફ્રાન્સિસ ઝેવિયર એનું નામ પડેલું છે. તો એ પણ પોર્ટુગીઝો સાથે આપણા ભારતમાં આવેલા અને ગોવામાં રહેલા. વર્ષો સુધી ગોવામાં રહીને એમણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરેલો, ધાર્મિક કામો કરેલા અને અનેક પ્રવૃત્તિઓ કરીને ગોવાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. એવું કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો એ કાયમ માટે કહેતા કે હું મૃત્યુ પામીશ પછી પણ વર્ષો સુધી મારું શરીર નાશ પામશે નહીં, એવું કાયમ કહેતા. એ સંત હતા, બરાબર. એવું કહેવાય છે કે જીવનના પાછલા વર્ષો દરમિયાન એ બીમાર પડેલા અને એ છેલ્લા સમયે પણ એ એવું જ કહેતા હતા. બીમાર પડ્યા પછી એને એમના ગામ લઈ જવા માંગતા, ત્યાં પણ એક જ વસ્તુ એ બોલતા હતા કે મને ગોવા લઈ જાઓ, મને ગોવા લઈ જાઓ. એટલે એમના શરીરને ફરીથી ગોવા લાવવામાં આવેલા. એ પહેલાં સ્પેનની સરકારે એમનો એક હાથ એમની યાદ ભાઈ સંતની યાદમાં કાપી લીધેલો. એવું કહેવાય છે કે મૃત્યુ પામ્યા પછી પણ એના વાળ વધતા હતા, એના નખ વધતા હતા. ત્યાર પછી એના શબ્દને ફરીથી ગોવા લાવવામાં આવ્યા અને આજે લગભગ કેટલા 550 વર્ષ થયા છે. આજે પણ એનું આ પાર્થિવ દેહ ગોવાના દેવળમાં એક શબ પેટીમાં રાખવામાં આવેલું છે. આટલા વર્ષો થયા છતાં પણ એનું શબ સેજ પણ વિકૃત થયું નથી, બરાબર. આમ એટલા માટે જ ગોવા ખૂબ જાણીતું છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ નામનું દેવળ આવેલું છે. એટલું જ નહીં, ગોવા દરિયા કિનારે આવેલું છે એટલે દરિયા કિનારો પણ ખૂબ રમણીય છે અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે, જોવા લાયક છે. આગળ બીજું સ્મારક આપણે જોઈશું ચાંપાનેર. ચાંપાનેર આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હરોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેરને જીતી લીધેલું અને થોડા સમય માટે ચાંપાનેરને રાજધાની બનાવીને એને પોતાના નામ પરથી મુહમ્મદાબાદ, બરાબર, મુહમ્મદાબાદ નામ આપેલું. અહીંયા મહેમૂદ બેગડાએ બંધાવેલી મોટી મસ્જિદ, જામી મસ્જિદ, પછી ઐતિહાસિક કિલ્લો એટલે નગરકોટ ખૂબ પ્રખ્યાત છે. ચાંપાનેરની આ સ્થાપ્ય ઇમારતો, કિલ્લો, બરાબર, એ આપણા ભારતીય સ્થાપત્યમાં નામના મેળવે છે.
આમ જાપાનની આ સ્થાપત્ય કલાને કારણે જ એના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને જ ઈસવીસન 2004 માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાની જે યાદી છે એ યાદીમાં આ ચાંપાનનને પણ સ્થાન આપ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગુજરાતમાં આવેલા અન્ય વારસાના જે સ્થળો છે, વારસાના સ્થળો વિશે માહિતી મેળવીશું. એમાં આપણે જોઈએ ધોળાવીરા અને લોથલ. આ બંને સ્થળો સિંધુખીની સભ્યતાના નગરો હતા. ધોળાવીરા આપણા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે, કચ્છના રણમાં. એ એની પ્રાચીન સમયની આદર્શ નગર રચના, વેપાર વાણિજ્ય માટે મહત્વનું કેન્દ્ર હતું. આજથી લગભગ આશરે 5000 વર્ષ પહેલા અહીંયા ઘરેણા અને મણકા બનાવવાના કારખાના હતા, એના અવશેષો મળી આવ્યા છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધુળકા તાલુકામાં અમદાવાદથી ભાવનગર જતા વચ્ચે હાઈવે ઉપર આવેલું છે. આ પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથું આ એક ધમધમતું અને અનેક સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર પણ હતું. આમ ધોળાવીરા અને લોથલ એ પણ આપણા ગુજરાતના મહત્વના સ્થળો છે. બીજું જોઈશું આપણે જૂનાગઢ. તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. તમે ગિરનાર પર્વત તરફ જાઓ તો જતાં જ જમણી બાજુએ રસ્તાની એકદમ બાજુમાં સમ્રાટ અશોકે ઉતરાવેલો શિલાલેખ જોવા મળે છે. ત્યાર પછી ખાપરા કોડિયાની બૌદ્ધ ધર્મની ગુફાઓ જોવા મળે છે. ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અળીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર જેવા જોવાલાયક સાંસ્કૃતિક વારસાના સ્થળો જૂનાગઢમાં આકર્ષણના કેન્દ્રો છે. દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની જે તળેટી છે ને, એ તળેટીમાં ભગવાન શિવનું ભવનાથનું મંદિર છે, એ ભવનાથનો મેળો પણ અહીંયા ભરાય છે. આગળ જઈશું આપણે અમદાવાદ વિશે. તો અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક શહેર છે અને આપણા ગુજરાતનું પાટનગર પણ છે. અમદાવાદમાં જોવાલાયક સ્થળો હોય તો તે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, અહેમદ શાહે બંધાવેલી જામા મસ્જિદ, રાણી સિપરીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા. વિદ્યાર્થી મિત્રો, ઝૂલતા મિનારા પણ જોવાલાયક છે. હા, પછી હઠીશીના દેરા, સીદી સૈયદની જાળી, બરાબર, એ જોવાલાયક અમદાવાદના સ્થાપત્યો છે. એમાં ઝૂલતા મિનારા એ સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે, અમદાવાદના રેલવે સ્ટેશનથી એકદમ નજીક છે. એની ધુજારી, બરાબર, એટલે કે પહેલા માળે કોઈપણ કંપન કરવામાં આવે એ કંપન બીજા કે ત્રીજા માળે એ કંપન પહોંચે છે. એટલે એ કંપન આ બાંધકામમાં કેવી રીતે કર્યું હશે, અંગ્રેજો સહિત અનેક એન્જિનિયરોએ એને શોધવાનો બહુ પ્રયત્ન કર્યો છે, પણ હજુ એ જાણી શકાયું નથી, બરાબર. એ કંપનનું રહસ્ય હજુ વણ ઉકેલ્યું છે. એટલું જ નહીં, સીદી સૈયદની જાળી, બરાબર, એટલે સીદી સૈયદ એ ઈરાનમાંથી આવેલા કારીગર હતા, બરાબર, તો એનું સૈયદ નામ હતું, બરાબર, એટલા માટે એણે આ સીદી સૈયદની જાળી બનાવેલી, બરાબર. એ અત્યંત બારીક અને સુંદર વનસ્પતિ જેવા આકારની, બરાબર, આ જાળી બનાવેલી છે. ભૌમિતિક રેખાંકનોવાળી આ જાળી છે, બરાબર. પરિણામે એ સીદી સૈયદની જાળી પણ જોવાલાયક છે. એ પણ અમદાવાદના લાલ દરવાજામાં મુખ્ય રસ્તાની બાજુમાં જ આવેલી છે, જોવાલાયક છે. ત્યાર પછી આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં પાટણ. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ
અને રાણકી વાવ બરાબર એ પાટણના મુખ્ય સ્થાપત્ય છે. સહસ્ત્રલિંગ તળાવ એટલે એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં અહીંયા આ તળાવમાં 1000 જેટલા ભગવાન શિવના લિંગ હતા. એવી પણ માન્યતા છે કે આરતી સમયે એક મંદિરમાં જે ઘંટ વગાડાતો ને એ 1000 દરેક શિવલિંગમાં એનો અવાજ સંભળાતો બરાબર. એવી પણ માન્યતા છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે આ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. ભીમદેવ પ્રથમની રાણી હતી ઉદયમતી. ઉદયમતીએ શહેરના લોકોને પાણી પૂરું પાડવા માટે, વિદ્યાર્થી મિત્રો આજના જેવા કે બોર ટ્યુબવેલ તો હતા નહીં, પરિણામે પ્રાચીન સમયમાં લોકોને પાણી મળી રહે એટલા માટે વાવ ખોદવામાં આવતી બરાબર. તો રાણી ઉદયમતીએ લોકોને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી અને એ વાવને રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે. કાળક્રમે આ વાવ પુરાઈ ગઈ, પણ જ્યારે આ વાવનું બરાબર શોધવામાં આવી ત્યાર પછી આખી આ વાવને સફાઈ કરવામાં આવી અને એ 7 માળ જેટલી ઊંડી વાવ છે, 7 માળ ઉતરીને એ વાવની અંદર જે પાણી લેવા માટે જવામાં આવ્યું. એ વાવમાં દિવાલો ઉપર આકર્ષક સરસ શિલ્પો ગોઠવેલા છે. જોવાલાયક તે સમયનું સામાજિક જીવન કેવું હતું બરાબર, લોકોની જીવન શૈલી કેવી હતી એના વિશેની અનેક શિલ્પો એ વાવની દિવાલો ઉપર જોવા મળે છે. આમ ઈસવીસન 2014માં યુનેસ્કોએ આ રાણીની વાવ અથવા રાણકી વાવને પણ વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપેલું છે. જોવાલાયક છે હો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ જઈશું આપણે સિદ્ધપુર. પાટણથી લગભગ 26 કિલોમીટર દૂર રુદ્ર મહાલય આવેલો છે બરાબર. એ પણ પ્રાચીન સમયનું બાંધકામ છે, હાલમાં ખંડેર અવસ્થામાં આ રુદ્ર મહાલય જોવા મળે છે.